હેલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે બે સમર સ્પેશિયલ રેસીપી, જે છે ઓરિયો મિલ્કશેક અને બ્રાઉની મિલ્કશેક. આ બંને મિલ્કશેક આજે આપણે બિલકુલ કેફે સ્ટાઇલથી બનાવીશું, જે નાના બાળકોથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. તો મિત્રો, આ મિલ્કશેકને પીવા આપણે મોટા મોટા કેફેમાં ઘણા રૂપિયા ખર્ચ કરતા હોઈએ છે, પણ આજે આપણે ખૂબ જ ઓછા ખર્ચામાં બિલકુલ કેફે સ્ટાઇલ મિલ્કશેક ઘરે જ બનાવીશું. તો ખૂબ જ યમી અને સિમ્પલ રેસીપી છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. સૌથી પહેલા આપણે બનાવીશું ઓરિયો મિલ્કશેક, જેના માટે મેં 4 ઓરિયો બિસ્કિટ લીધી છે અને તેમાંથી ક્રીમનો ભાગ અલગ કરી દીધો છે. મિક્સરમાં આપણે તેને ટ્રાન્સફર કરી દઈશું. તેમાં આપણે 1 ગ્લાસ ફૂલ ફેટવાળું દૂધ એડ કરીશું. અહીં દૂધ આપણે એકદમ ઠંડુ લેવાનું છે, કેમ કે આપણે અહીં બરફનો ઉપયોગ જરા પણ નથી કરવાના. 2 ચમચી દળેલી ખાંડ એડ કરીશું. દળેલી ખાંડ એડ કરવાથી એક ફાયદો થશે કે તે જલ્દીથી મેલ્ટ થઈ જશે. 1 સ્કૂપ આપણે ચોકલેટ આઈસ્ક્રીમ એડ કરીશું અને 1 ચમચી જેટલો ચોકલેટ સોસ એડ કરીશું અને બધી જ વસ્તુને બ્લેન્ડ કરી લઈશું. હવે બિલકુલ કેફે સ્ટાઇલ સર્વ કરવા ગ્લાસને આપણે ચોકલેટ સોસથી ગાર્નિશ કરી લઈશું. ચોકલેટ સોસ એડ કરતા જાઓ અને ગ્લાસને આ રીતે ગોળ ગોળ ફેરવતા જાઓ, જેથી તે બધી જ બાજુ કોટ થઈ જાય. હવે તૈયાર કરેલા મિલ્કશેકને ગ્લાસમાં એડ કરી દઈશું. જોઈ લો, એકદમ ઘટ્ટ મિલ્કશેક તૈયાર થયો છે, જેમ કેફેમાં મળે છે બિલકુલ એવો જ. હવે આપણે વિપિંગ ક્રીમથી ગાર્નિશ કરીશું. ઉપરથી ચોકલેટની સેવ એડ કરીશું અને ઓરિયો બિસ્કિટથી ગાર્નિશ કરીશું. છેલ્લે આપણે ઉપરથી થોડો ચોકલેટ સોસ એડ કરીશું. તો મિત્રો, ફક્ત 5 જ મિનિટમાં આપણો એકદમ યમ્મી ઓરિયો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો. હવે આપણે બ્રાઉની મિલ્કશેક તૈયાર કરીશું, જેના માટે મિક્સર જારમાં 1 નાનો ટુકડો બ્રાઉની એડ કરીશું. 1 ગ્લાસ ફૂલ ફેટવાળું દૂધ એડ કરીશું. 2 ચમચી દળેલી ખાંડ અને 1 સ્કૂપ આપણે ચોકલેટ આઈસ્ક્રીમ એડ કરીશું. અહીં તમે ચોકલેટ આઈસ્ક્રીમની જગ્યાએ વેનીલા આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો. 2 ચમચી જેટલો આપણે ચોકલેટ સોસ એડ કરીશું અને બધી જ વસ્તુને બરાબર બ્લેન્ડ કરી લઈશું અને તૈયાર કરેલા મિલ્કશેકને ગ્લાસમાં એડ કરી દઈશું. જોઈ લો, એકદમ ક્રીમી અને થિક મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો. ચોકલેટ સોસથી આપણે તેને ગાર્નિશ કરીશું અને ઉપરથી બ્રાઉનીને ક્રશ કરીને એડ કરીશું. તો મિત્રો, તૈયાર છે બાળકોનો ફેવરેટ બ્રાઉની મિલ્કશેક. આ બંને મિલ્કશેકને ઘરે બનાવવામાં મને ફક્ત 100 રૂપિયાનો જ ખર્ચ થયો છે. જ્યારે તમે આને મોટા મોટા કેફેમાં પીવા જશો તો તમારે આ જ 2 મિલ્કશેકના 400 થી 500 રૂપિયા ચૂકવવા પડશે. તમારી આ રીતથી એકવાર આ બંને મિલ્કશેક જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.